સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું છે, તેને રોકવા માટેની પાલિકા દ્વારા પૂર્ણ કોશિશ કરવામાં આવી રહી છે, જ્યારે કોરોનાની સારવાર દવા તેમજ પ્લાઝમા થેરાપી દ્વારા કરવામાં આવી રહી છે, તેમજ કેટલાક ડોક્ટરો દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક રીતે પણ સારવાર આપી રહ્યા છે, પરંતુ આ બધામાં કોરોનાના દર્દીની સાથે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ પૂરું પાડતી લોકસમર્પણ બ્લડ બેંક જેવી સંસ્થાઓ દિવસભર કાર્ય કરી રહી છે, પરંતુ હાલની કારમી પરિસ્થિતિ વચ્ચે લોકસમર્પણ બેંકમાં કોરોનાનો સામનો કરવા ઉપયોગી થતી પ્લાઝમા થેરાપી માટે ઉપયોગી પ્લાઝમાની પૂરી ખપત વર્તાઈ રહી હોવાનું સંસ્થાના અધ્યક્ષે જણાવ્યું હતું, જ્યારે વર્ષ દરમિયાન લોકો આગળ આવીને રક્તદાન કરીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થતા હોય છે, ત્યારે હાલમાં આ પરિસ્થિતિમાં લોકો આગળ આવીને પ્લાઝમા ડોનર બનીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય તે માટેની અપીલ સંસ્થાના અધ્યક્ષે કરી છે. અપીલ કરવા માંગુ છું કે જ્યારે કોરોના દિન પ્રતિદિન વધતો જાય છે અને હોસ્પિટલોમાંથી જે દર્દીઓ વધારે ગંભીર છે એના માટે પ્લાઝમા માટેની અત્યારે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર વધારે વધારે ડિમાન્ડ આવતી જાય છે, ત્યારે આ ડિમાન્ડને વળવી પહોંચી વળવા માટે આપણે સર્વે એક વાત નક્કી કરવી પડશે કે જે ડિસેમ્બર જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં જે લોકોને કોરોના થયો હોય એવા તમામ વ્યક્તિઓ જો લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવીને પ્લાઝમા આપશે તો જ આપણે જરૂરિયાતમંદ દર્દીઓને કોરોના માટે પ્લાઝમા આપી શકીશું. તો મિત્રો, મારી આપ સર્વને વિનંતી છે કે જો આપ કોરોના થયા પછી તંદુરસ્ત થઈ ગયા હો અને આપની ઉંમર 60 વર્ષથી નીચેની હોય અને 18 વર્ષની ઉપરની હોય તો આપ લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવી અને પ્લાઝમા ડોનેટ કરો. મિત્રો, હું આપને એ પણ કહેવા માગું છું કે પ્લાઝમા ડોનેટ કરવાથી આપને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. એવી માન્યતા છે કે પ્લાઝમા આપણે આપીશું તો આપણે ફરીથી કોરોના થશે અથવા તો આપણા શરીરમાં કણો ઘટવાથી આપણે બીમારી થશે, આવું કંઈ થવાની શક્યતાઓ નથી. કારણ કે આગળનો જે ફેસ હતો એમાં મોટાભાગના ડૉક્ટરો પ્લાઝમા આ બ્લડ બેંક ઉપર આવીને આપી ગયા છે. જો આવી કંઈક ગંભીર બીમારી થતી હોય તો ડૉક્ટર મિત્રો આગળ આવીને પ્લાઝમા ન આપે એ આપણે બધે સમજી શકીએ છીએ. માટે ફરી એક વખત આપ સર્વને હું લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર વતી અપીલ કરું છું કે જો આપણા જ ભાઈઓને આપણા જ નાગરિકોને બચાવવા હોય તો આપણે આગળ આવી અને પ્લાઝમા આપીએ.